નમસ્કાર, હું યશ, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. હાલ મહત્વપૂર્ણ સમાચારો. અમરેલી કોંગ્રેસમાં ડખો છે, ત્યારે સાવરકુંડલા એપીએમસીના ચેરમેન દ્વારા કોંગ્રેસ સામે જ મોરચો ખોલવામાં આવ્યો છે. ચેરમેન દીપક માલાણીએ કોંગ્રેસ પક્ષ સામે જ મોરચો માંડ્યો છે અને પરેશ ધાનાણી, વિરજી ઠુમ્મર તેમજ પ્રતાપ દુધાત વિરુદ્ધ ધરણાની શરૂઆત કરાઈ છે. કોંગ્રેસી નેતાઓ સામે જ આરોપ લગાવવામાં આવ્યો છે અને કોંગ્રેસના નેતાઓ એપીએમસીની ચૂંટણીમાં પોતાને હરાવવા મદદ કરી હોવાનો આક્ષેપ છે. ત્યારે અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે ધરણા કરાઈ રહ્યા છે અને દીપક માલાણી સહિત અમરેલીના કાર્યકર્તાઓ આ ધરણામાં જોડાયા છે. તો અમરેલી કોંગ્રેસનો આંતરકલહ હવે પ્રદેશ કોંગ્રેસ સુધી પણ પહોંચી ગયો છે. આપને જણાવી દઈએ કે દીપક માલાણીના સમર્થનમાં અમરેલીના તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ આવી પહોંચ્યા છે અને તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમનું કહેવું છે કે પરિવારવાદ ચલાવવામાં આવે છે અને જેના કારણે પક્ષને નુકસાન થઈ રહ્યું છે અને તેથી જ તેઓ દીપક માલાણીના સમર્થનમાં આવ્યા છે અને તેઓ દીપક માલાણીને સાથ આપી અને કોંગ્રેસમાં જે બદીઓ છે તે દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવું કહેવું છે અમરેલી કોંગ્રેસના જ કાર્યકર્તાઓનું તેમજ એપીએમસી ચેરમેન દીપક માલાણીનું. સાવરકુંડલા એપીએમસીના ચેરમેન છે દીપક માલાણી. હાલમાં ધરણાની શરૂઆત અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયની સામે કરવામાં આવી છે અને આ ધરણા કરાઈ રહ્યા છે વિપક્ષ નેતા પરેશ ધાનાણી તેમજ ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને પ્રતાપ દુધાત વિરુદ્ધ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે જોઈ શકાય છે, અહીં બિલકુલ અમરેલીના જે એપીએમસીના ચેરમેન છે દીપક માલાણી સહિતના કોંગી કાર્યકરો આવી પહોંચ્યા છે અને બિલકુલ અહીં જીપીસીસીની બહાર તેઓ જે છે ધરણા પર બેઠા છે. કોંગ્રેસમાં રહેલો આંતરકલહ અને જે પ્રમાણે જે કોંગી કાર્યકર્તાઓ છે તેમની જે અવગણના થાય છે તેને લઈને હાલ તેઓ તેમનો વિરોધ ચાલી રહ્યો છે. દીપકભાઈ છે મારી સાથે, તેમની સાથે વાત કરીશું. દીપકભાઈ, આજે તમારા જ તમે જ કોંગી કાર્યકરો તમામ અહીંયા બેઠા છો, કોંગ્રેસ ઓફિસની બહાર બેઠા છો, કોંગ્રેસ સામે જ મોરચો માંડવો પડ્યો. કોંગ્રેસ પક્ષ સામે મોરચો માંડવાનો કોઈ સવાલ નથી અને આને એ અર્થમાં પણ લેવાય પણ નહીં. પણ કોંગ્રેસ જેવી મહાન મૂલ્યોવાળી ભવ્ય ઇતિહાસવાળી જે પાર્ટી છે એમાં અમરેલી જિલ્લામાં જે વ્યક્તિવાદ, પરિવારવાદ અથવા લીજ ઉપર ચાલી હોય એવી સિસ્ટમથી જે ચાલે છે, અસમાનતા ચાલે છે કે ભાઈ સિનિયરો જેને એઆઈસીસી જીપીસીસી સાથે પહોંચેલા છે એને બધી જ છૂટ, આમ કાર્યકરોની કોઈ લાગણી જોવાની નહીં, કોઈ પરામર્શ કરવાનો નહીં, આવી જે ભેદભાવવાળી અસમાનતાની પોલિસીથી બધું ચાલે છે એને એક હાઇલાઇટ કયો અથવા એને એક બહાર લાવવાનો આ એક પ્રયાસ છે. કોઈની સામે મોરચો કે કોઈ પક્ષ સામે વિરોધ નથી. તમે દિગ્ગજ નેતાઓ ખાસ કરીને પરેશ ધાનાણી અને તમારે ત્યાંના સ્થાનિક ધારાસભ્યો સામે પણ વિરોધ નોંધાવી રહ્યા છો, શું કહેવું છે તમારો? એમનો પણ સહકાર નથી? બિલકુલ, અમારો અનુભવ એવો છે કે પક્ષમાં એવું ચાલે કે ધારાસભ્ય બની જાય એટલે એ કે એ પ્રમાણે જ બધું ચાલવું જોઈએ અને એવું બધું અનુભવાય છે. દરેક વાત આવે તો એમાં કોઈ કાંઈ વાત કરે કે આ આનું કેમ આવું થયું એવી ક્વેરી કરે તો એમ કે ભાઈ ધારાસભ્યને કીધું હતું. એટલે પક્ષ એવું માને છે કે કાર્યકરોથી ધારાસભ્ય નથી થતા, ધારાસભ્ય થઈ ગયા એટલે એને બધો પીળો પરવાનો હોય છે. આવું બધું આ અનુભૂતિના વિષયો છે, આના દાખલા જેને અનુભવ્યા હોય એને ખ્યાલ હોય છે. પણ આ પદ્ધતિ બરાબર નથી, કોંગ્રેસની આ રિયલ કોંગ્રેસની પદ્ધતિ નથી. તમારી શું માંગણીઓ છે? શું અમારી કોઈ માંગણીઓ નથી. અમારી માંગણીઓ એવી છે કે સમાનતા રહેવી જોઈએ, પાયાના કાર્યકરોને દરેક વાતમાં પૂછવું જોઈએ અને પક્ષના જે કોઈ નિયમ અહીંયા અહીંથી વિપ થયો હોય કે ભાઈ આને ચેરમેન બનાવવાના છે તો એનો અનાદર થાય, એનો ભંગ થાય એવું સિનિયર નેતાઓએ નહીં કરવું જોઈએ. દીપકભાઈ, આપે એ પણ આક્ષેપ કર્યો છે કે એપીએમસી ચેરમેનની જે ચૂંટણી થઈ એની અંદર આપને હરાવવાનો પહેરવો પણ આ નેતાઓએ કર્યો હતો. બિલકુલ, શું કહેવું છે? નહીં, મેં ઓન રેકોર્ડ લેખિત જ આપ્યું છે કે ભાઈ પ્રયત્ન થયો હતો એને હરાવવાનો. ચૂંટણીમાં હરાવવાનો પ્રયત્ન કેવો થાય? મતદારોને આડાઅવળી વાયા વાયા ભલામણ કરીને થાય, પછી બીજી રીતે નાણાકીય કે બીજો સહયોગ આપીને થાય. ચૂંટણીમાં મત આપવા માટે જે કંઈ લાગતા હોય એને એને ભલામણ કરવાનો હતી કે તમે આ પેનલમાં મત આપજો. એ રીતે ફંડ બાબતે બી આપ કહેવા માંગો છો, શું કહેવું છે આપનું? કયો ફંડ? જે ફંડ છે, ચૂંટણી ફંડ છે, તેનો દુરુપયોગ થાય છે.
એ તો બધા જાણે છે એનો, એને હું પણ, મેં તો અહીંયા હું કહું છું કે થાય જ છે કેમ. હા, એ કઈ ભારતમાં કઈ છુપી વાત નથી. આજે આપ લોકો અહીંયા ધરણા પર બેઠા છો, આપનો વિરોધ છે જીપીસીસી ના નેતાઓ સામે, અને આ પ્રમાણે આજે આજે આનો ઉદ્દેશ્ય મૂળ શું અને આગળ મેં આપનું પ્રયોજન શું રહેશે? કારણ કે આપ કહો છો કે વિરોધ નથી અને તેમ છતાં અહીંયા બેઠા છો, શું કહેવું છે આપનું? અમારો વિરોધ જીપીસીસી ના કોઈ નેતા સામે નથી. કોઈ પક્ષના જે પદ્ધતિ ચાલે છે, જે અસમાનતા ચાલે છે, એ હાઈલાઇટ કરવા માટેનો આ પ્રયાસ છે. અને આનો પછીનો પ્રયાસ એઆઈસીસીમાં પણ આ પ્રકારનો કાર્યક્રમ કરવાનો અમારો હોઈ શકે, બધા મિત્રો સાથે પરામર્શ કરીને. હતા એપીએમસીના ચેરમેન દીપકભાઈ માલાણી, તેમણે કહ્યું કે જે કોંગ્રેસની અંદર જે પરિવારવાદ છે, જે ખાસ કરીને જે કાર્યકર્તો છે તેમની અવગણના થાય છે, તે દૂર થવી જોઈએ, તેમને તેમનું યોગ્ય સ્થાન મળવું જોઈએ. સૂચક બેનરો સાથે તેઓ આજ અહીં ઉપસ્થિત છે અને હાલ જે છે તેમને કોંગ્રેસની અંદર, કોંગ્રેસ પક્ષની અંદર પાયાના કાર્યકર્તાઓને પણ તેમનું યોગ્ય સન્માન મળે તેવી માંગણી કરી રહ્યા છે. કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે સંજય જોશી, ન્યૂઝ 18 અમદાવાદ. તો પ્રદેશ કોંગ્રેસ સામે આ એક મોટી અડચણ આવીને ઉભી રહી ગઈ છે, કારણ કે અમરેલી કોંગ્રેસનો ડખો હવે આખા ગુજરાતના કોંગ્રેસને અસર પહોંચાડી શકે તેમ છે.